ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર પ્રાંતિજ તાલુકાના અનુદાનિત શાળાઓના આશરે 200થી વધુ કર્મચારીઓ દ્વારા જુદા જુદા પ્રકારના પડતર પ્રશ્નોને લઈ આંબેડકર કોમ્પ્લેક્સમાં મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો. આજ રોજ તારીખ 12/8/23 શનિવારના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર પ્રાંતિજ તાલુકાના અનુદાનિત શાળાઓના આશરે 200થી વધુ કર્મચારીઓ દ્વારા જુદા જુદા પ્રકારના પડતર પ્રશ્નોને લઈ મૌન ધરણાનો કાર્યક્રમ આંબેડકર કોમ્પ્લેક્સમાં યોજવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ એલ.એન. રાઠોડ સહિત તાલુકા તથા જિલ્લાના હોદ્દેદારો પી.કે. પટેલ, સુનિલભાઈ પટેલ, પી.ડી. પટેલ, આનંદભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ભાવેશભાઈ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓક્ટોબર મહિનામાં 2022 સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓની ઘણી બધી માગણીઓ સ્વીકારવામાં આવેલી છે, અને હજુ બધું ઘણા પરિપત્રો થવાના બાકી છે. અમારી ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી ભરતી થતી નથી. અમારા કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી છે કે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે, રિઝલ્ટ આધારિત જે ગ્રાન્ટ નીતિ છે રદ કરવામાં આવે, અને અમારા શાળાઓમાં ક્લાર્ક, ઘણી બધી શાળાઓમાં ક્લાર્ક નથી, લાઇબ્રેરિયન નથી, તો એ પણ કાયમી ભરતી કરવામાં આવે એવી અમારી તમામ ગુજરાત રાજ્યના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ, આચાર્યશ્રીઓ, સંચાલક મંડળ અને બિન શૈક્ષણિક સ્ટાફ તમામ કર્મચારીઓની માગણી છે. અને આજે સમગ્ર ગુજરાતભરની અંદર તાલુકામાં થકે ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓ આ રીતે મૌન ધરણાનું આયોજન કરેલું છે. એટલે અમારો અવાજ મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચે અને અમારી તમામ માગણીઓ પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી છે. જય હિન્દ, જય ભારત.